નમસ્કાર, 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું અગ્નિકાંડમાં ન્યાયની. રાજકોટ આગકાંડમાં અત્યાર સુધીનો મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. ન્યૂઝ 18 ની ટીમને આ મોટો પુરાવો હાથ લાગ્યો છે. રાજકોટ પોલીસે ગેમ ઝોનને ટિકિટ વેચવાની મંજૂરી આપી હતી. ગેમ ઝોનને ટિકિટ વેચવાની મંજૂરી હતી. બુકિંગ લાયસન્સમાં જુદી જુદી એક્ટિવિટીની ફીના દર પણ નક્કી કરવામાં આવ્યા હતા. ₹20 થી લઈને ₹250 સુધી જુદી જુદી એક્ટિવિટીના દર નક્કી કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહ સોલંકીના નામની અરજી કરવામાં આવી હતી. રેસવે એન્ટરપ્રાઇઝના નામથી અરજી કરાઈ હતી. માત્ર ટિકિટ વેચવાનું પરવાનું લઈ આખે આખું ગેમ ઝોન ઉભું કરી દેવામાં આવ્યું. કોઈ પણ મંજૂરી વગર ચાલતું આ TRP ગેમ ઝોન ગુજરાત પોલીસ એક્ટની કલમ 33X હેઠળની મંજૂરી જેમાં લેવાઈ, ગુજરાત પોલીસ એક્ટની કલમ 33W જોગવાઈ હેઠળ પરવાનગી લેવાઈ હતી કે નહીં તે અંગે હાલ ગુજરાત હાઈકોર્ટે રાજકોટ પોલીસ કમિશનરને સોગંદનામું રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. રાજકોટ TRP આગકાંડમાં પુરવઠા તંત્રની બેદરકારી પણ સામે અહીંયા આવી છે. 12 બાળકો સહિત 27 લોકોને ભરખી જનાર આ ગેમ ઝોનમાં પુરવઠા તંત્રની મોટી બેદરકારી છતી થઈ છે. ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે હજી પણ પુરવઠા તંત્ર અજાણ છે. કલેક્ટરે પુરવઠા તંત્રને તપાસના આદેશ આપ્યા છે. પુરવઠા તંત્ર FSL રિપોર્ટની હાલ રાહ જોઈ રહ્યું છે. અને આજ બધે વધુ માહિતી મેળવીશું. અમારી સાથે સંવાદદાતા અંકિત અહીંયા સીધા જોડાઈ ચુક્યા છે. અંકિત પાસે જઈએ અને વધુ માહિતી મેળવીએ. અંકિત, જે રીતની આખી આ ઘટના સૌથી મોટો પુરાવો ન્યૂઝ 18 ની ટીમને હાથ લાગ્યો છે, વધુ માહિતી શું આવી રહી છે તમે? ચોક્કસ, ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પાસે જે પુરાવો હાથ લાગ્યો છે, આ પુરાવો છે કે જ્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર પાસે જે આજે બુકિંગ ઝોનની જે પરમિશન છે તેની અરજી આવી હતી ને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસ દ્વારા જે બુકિંગ ઝોનનું લાયસન્સ આપવામાં આવ્યું હતું, આ લાયસન્સના પુરાવા છે તે ન્યૂઝ 18 ગુજરાતીના હાથ લાગ્યા છે. જે લાયસન્સના જે દર, જે ખાસ કરીને જે જુદી જુદી ફીના જે દર નક્કી કરવામાં આવ્યા છે તેની અંદર પણ જોઈ શકાય છે કે એન્ટ્રી ફીની રકમ છે તે ₹20 રાખવામાં આવી છે, જ્યારે કે મહત્તમ જે એક્ટિવિટીની જે ફીસ છે તે ₹250 જેટલી રાખવામાં આવી છે. જો કે સમગ્ર મામલે નામદાર કોર્ટની અંદર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની જે કોર્ટ છે BP ઠાકર સાહેબની કોર્ટમાં, તેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી પણ કહી ચૂક્યા છે કે જે લાયસન્સ, જે બુકિંગ ઝોનનું જે લાયસન્સ આપવામાં આવ્યું હતું ને તેમાં જે દર નક્કી કરવામાં આવ્યા હતા તેના કરતાં વધુ દર છે તે આરોપીઓ વસૂલતા હોવાનું છે તે તેમને નામદાર કોર્ટ સમક્ષ છે તે જણાવ્યું છે. તો સૌથી મહત્વનો સવાલ તો એ પણ સામે આવે છે કે કાર્યપાલક ઇજનેરે સમગ્ર ઘટનામાં પોતાના હાથ છે તે ખંખેરી નાખ્યા છે. ચીફ ફાયર ઓફિસરે એવું કહીને પોતાના હાથ ખંખેરી નાખ્યા છે કે અમને આ બાબતે અત્યાર સુધી કોઈ પણ જાતની અરજી મળી નથી, પરંતુ શહેર પોલીસની આ જે બુકિંગ લાયસન્સ બાબતેની જે પરમિશન આપવામાં આવી છે તે પરમિશનના પાછળના ભાગે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચીફ ફાયર ઓફિસરને પણ નકલ રવાના કરવામાં આવી છે કે અહીંયા એક એમ્યુઝમેન્ટ પાર્ક છે જેની મંજૂરી છે તે શહેર પોલીસ દ્વારા આપવામાં આવી છે, બુકિંગ ઝોન બાબતેની મંજૂરી આપવામાં આવી છે. તો સાથોસાથ કાર્યપાલક ઇજનેર છે તેમને પણ જે નકલ છે તે મોકલવામાં આવી છે. એટલે આમ ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગને પ્રથમ દિવસથી જ ખબર હતી કે અહીંયા એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થવાનું છે. આ એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ થવાનું છે તેની બુકિંગ ઝોનની પરમિશન છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા આપી દેવામાં આવી છે. સાથોસાથ GST વિભાગને પણ આ નકલ રવાના કરવામાં આવી છે. એટલે ત્યારે એ પણ જોવું રહેશે કે શું આ ગેમના જે સંચાલકો હતા, માલિકો હતા, ભાગીદારો હતા તે લોકો પાસેથી GST વસૂલ કરતા હતા કે કેમ, અને તે જે GST વસૂલ કરતા હતા તે GST વિભાગને તેની ભરપાઈ કરતા હતા કે કેમ, આ પણ એક સૌથી મહત્વનો સવાલ છે તે હાલ અત્યારે સામે આવી રહ્યો છે. બિલકુલ અંકિત, અહીંયા જે આખી આ ઘટના આવી, ટિકિટ વેચવાના જે ખાસ કરીને પરવાના ઉપર આખી આખું ગેમ ઝોન ઉભું થઈ ગયું. એકાદ બે મહિનાથી નહીં પરંતુ આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલતું રહ્યું. તંત્રના કોઈ અધિકારીને તેની જાણ જ ન થઈ તેઓ લૂલો બચાવ કરી રહ્યા છે. એટલે માત્ર ને માત્ર એક જ ઇશારો થઈ રહ્યો છે અહીંયા કે પૈસા કમાવાની લાલચે આ ગેમ ઝોન અહીંયા ઉભું થયું હતું અને એમાં આજે આટલી જિંદગીઓ હોમાઈ છે.
ચોક્કસ ગઈકાલે જ્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે ભરત બસિયા, તેમણે જ્યારે ધવલ ઠક્કર કે જેને પરમ દિવસે બનાસકાંઠા એલસીબી દ્વારા રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપરથી જે આબુ રોડ આવેલો છે ત્યાંથી ઝડપી પાડ્યો હતો, ત્યારે ગઈકાલે નામદાર કોર્ટની અંદર તેને 14 દિવસના રિમાન્ડની માગણી અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે ખુદ જે જજ જે બીપી ઠાકર છે તેમને જે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર છે તેમને સવાલ પણ પૂછ્યો હતો કે આખરે વર્ષ 2021ની અંદર સૌ પ્રથમ વખત ધવલ કોર્પોરેશનના નામેથી બુકિંગ ઝોનની પરમિશન આપવામાં આવી હતી, રાજકોટ શહેર પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી હતી, 3 માળનું આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે મતલબ જે છે બંધાઈ ગયું હતું, તો આખરે 4-4 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ હોય, રાજકોટ મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ ઓફિસર હોય, દબાણ શાખા હોય કે પછી અન્ય કોઈ શાખા કે પછી પીજીવીસીએલ હોય, તમામ જે શાખા છે આરએનબી હોય, શા માટે કોઈના નજર સમક્ષ કંઈ પણ ન આવ્યું? શા માટે ત્યાં જે જથ્થો જે છે ખાસ કરીને પેટ્રોલના જથ્થાનો જે ઉપયોગ કરવામાં આવતો હતો, ડીઝલના જથ્થાનો જે ઉપયોગ કરવામાં આવતો હતો, તો પુરવઠા વિભાગે પણ શા માટે અત્યાર સુધી ત્યાં ઇન્સ્પેક્શન ન કર્યું? આ જાતના તમામ જે સવાલો છે તે પણ ઉઠી રહ્યા છે. અંકિત, આભાર માહિતી બદલ. માત્ર ટિકિટ વેચવાની મંજૂરી પર આખે આખું આ ગેમ ઝોન ઉભું થઈ ગયું અને જેનો સૌથી મોટો ખુલાસો ન્યૂઝ 18 કર્યો છે. રાજકોટના આ કાંડમાં વધુ એક આરોપીની પણ ધરપકડ થઈ છે. આરોપી કિરીટસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. સાંજે આરોપી કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરી શકાય છે. કિરીટસિંહનો ભાઈ અને આરોપી અશોક હજી પણ પોલીસ પકડથી દૂર છે. આ કાંડમાં પોલીસની નામજોગ 6 આરોપીઓ સામે ફરિયાદ થઈ છે. એક આરોપી અશોકસિંહ જાડેજા હજી પણ ગિરફ્તથી દૂર છે. અગાઉ આ કેસમાં યુવરાજસિંહ સોલંકી, ધવલ ઠક્કર, રાહુલ રાઠોડ અને કિરીટસિંહ ઝડપાયા છે, જ્યારે પ્રકાશ હિરેનનું આ કાંડમાં મોત થયું હતું. તો એફઆઈઆરમાં ઉલ્લેખ ન હોય તેવો આરોપી નીતિન જૈન હાલ રિમાન્ડ પર છે. રાજકોટ આ કાંડ મામલે સરકાર પણ એક્શન મોડમાં આવી છે. રાજ્યભરમાં ગેરકાયદેસર જે ગેમ ઝોન ઉભા કરવામાં આવે છે તેઓની સામે સરકાર દ્વારા પણ લાલાંક કરાઈ છે. ગેરકાયદે ગેમ ઝોન માલિકો સામે ફરિયાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સૂચના આપવામાં આવી. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને કડકમાં કડક સૂચના આપી દેવામાં આવી છે. આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સીએમના માર્ગદર્શન હેઠળ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ડીપીજી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારે પણ પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આ પ્રકારની જગ્યાઓ પર ખાસ ચેકિંગ કરવા સહિતની અસરકારક કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. જેમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા, ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય, ત્યાં લાયસન્સ ન હોય તેઓની સામે કાર્યવાહી કરવા, નિયમો અનુસારની કાર્યવાહી કરવી, સાથે માલિકો વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં ગેરકાયદે ગેમ ઝોન ઉપર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ગેરકાયદે ગેમ ઝોન મામલે માલિકો સામે 4 ફરિયાદ દાખલ થઈ રહી છે. સોલા, આનંદનગર, નિકોલ પોલીસે આ 4 ફરિયાદ નોંધી છે. ગેરકાયદે ગેમ ઝોનના માલિકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. અમદાવાદ મનપાના રિપોર્ટ બાદ પોલીસ જબરજસ્ત એક્શન મોડમાં આવી છે અને ગોતામાં 2 ગેમ ઝોન, નિકોલ પ્લેટિનિયમ પ્લાઝામાં 1 ગેમ ઝોન અને આનંદનગર જોધપુર રોડ પર આવેલા 1 ગેમ ઝોનનો સમાવેશ તેમાં થાય છે. આ તમામ ગેમ ઝોનમાં ફાયર એનઓસી નથી, પોલીસ પરવાનગી તથા સ્ટ્રક્ચરનો પણ અભાવ હોવાનું તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું અને તે બાદ પોલીસ એક્શન મોડ પર આવી અમદાવાદમાં વધુ 5 ગેમ ઝોનને પણ સીલ કરવામાં આવ્યા છે. અગાઉ શહેરમાં 6 એકમને સીલ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાં કુલ 42 જેટલા ગેમ ઝોનને ચેક કરવામાં આવ્યા છે અને શહેરમાં કુલ 11 ગેમ ઝોનને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી આ ઝોન બંધ રહેશે. આ જ પ્રકારની માહિતી આવી રહી છે સુરતથી. સુરતમાં ગેરકાયદે 5 જેટલા ગેમ ઝોન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસએમસી, પોલીસ, ડીજીવીસીએલ અને ફાયર વિભાગે શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં જરૂરી દસ્તાવેજ, ઇલેક્ટ્રિકલ પાવર સંબંધિત જરૂરી ચકાસણી, ફાયરના સાધનોની ક્ષતિ જણાતા કુલ 11 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા અને 5 ગેમ ઝોનમાં ગેરરીતિ જણાઈ આવી હતી, જેથી તેઓના સંચાલકો વિરુદ્ધ
આઈપીસીની કલમ 336 તેમજ જીપી એક્ટ કલમ 131 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ ગેમ ઝોન રાંદેર, પાલ, વેસુ અને ઉમરા વિસ્તારના છે. રાજ્ય સરકારની એક્શન મોડમાં જે તે કામગીરી સામે આવી છે, ગેરકાયદે ગેમ ઝોનની સામે તવાઈ બોલાવવામાં આવી રહી છે. રાજકોટમાં 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાયસન્સ એનઓસી વગર ચાલતા 8 ગેમ ઝોન સંચાલકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 8 ગેમ ઝોનના સંચાલકો પર ફરિયાદ નોંધાઈ છે. ગેમ ઝોનના સંચાલકો હાલમાં રફુ ચક્કર થયા છે. વર્લ્ડ ઓફ વન્ડર, પ્લે પોઈન્ટ, નોકઆઉટ ગેમ ઝોન, કોસ્મોપ્લેક્સ સિનેમા ગેમ ઝોન, ઇન્ફિનિટી ગેમ ઝોન અને ફન બ્લાસ્ટ ગેમ ઝોન સાથે વુપી વર્લ્ડ ગેમ ઝોન અને ક્રિષ્ના વોટર પાર્ક આ ગેમ ઝોન આ 8 જેટલા ગેમ ઝોન પર કાર્યવાહી કરાઈ છે. વધુ સમાચાર અને માહિતી આવી રહી છે ગાંધીનગરથી, કે જ્યાં નકલી ભરતી કૌભાંડ ફરી એકવાર સામે આવ્યું છે. હવે ગુજરાતમાં નકલી ભરતી કૌભાંડ સામે આવી રહ્યું છે. સરકારી નોકરીના બહાને 60 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું. નોકરી આપવાના બહાને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી. આઈએએસ સાથે ઓળખ હોવાનું કહીને છેતરપિંડી આચરવામાં આવી. પેપરમાં નકલી જાહેરાત બતાવી આ છેતરપિંડી આચરવામાં આવી હતી. સેક્ટર 7 પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. વિનોદ પટેલ અને નકલી આઈએએસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉદ્યોગ નિગમ સેવા વર્ગ 3માં નોકરીની વાત કરવામાં આવી હતી. ગુજરાત ઉદ્યોગ નિગમ નામની સંસ્થામાં નોકરીની લાલચ આપવામાં આવી હતી. અસલી પરીક્ષા લઈને નકલી ઓર્ડર આપવામાં આવ્યો. નકલીની લાલચ આપી પૈસા પડાવ્યાનો પણ આરોપ છે. ફરિયાદી અને તેના મિત્રોએ પૈસા આપ્યા. ગાંધીનગર અને બાલાસિનોરમાં પરીક્ષા લેવામાં આવી. ગાંધીનગર સેક્ટર 17 સ્ટાફ ટ્રેનિંગમાં આ પરીક્ષા લેવામાં આવી. બાલાસિનોરની સરસ્વતી હાઈસ્કૂલમાં પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા કેન્દ્રો પર નકલી હોવાની શક્યતા હાલ વ્યક્ત થઈ રહી છે. અન્ય કેટલા લોકોએ આ પરીક્ષા આપી છે તે દિશામાં પણ તપાસ આરંભાઈ છે. હરીશભાઈની ફરિયાદ મુજબ એક વિનોદ પટેલ નામના વ્યક્તિ સાથે અમને પરિચય થયેલો હતો અને આ વ્યક્તિ અમને ગુજરાત ઉદ્યોગ નિગમ એકમ નામની કોઈ સંસ્થા છે અને તેમાં ફરિયાદીને અને ફરિયાદીના મિત્રોને નોકરી અપાવવાના બહાને એમની પાસેથી પૈસા લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ છે. આ બાબતે ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને અને એના મિત્રોને જાહેરાત છે તમને નોકરી મળશે એવી લાલચ આપી એમની પરીક્ષા લઈ કોઈ ડુપ્લિકેટ માણસ સાથે ખોટી ઓળખાણ આપી એમની સાથે પરિચય કરાવી અને એમની પાસેથી પૈસા પડાવી દીધેલ છે. આ બાબતે ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં કેટલા વ્યક્તિઓ સંડોવાયેલ છે, ફરિયાદી એના મિત્રો સિવાય બીજા અન્યનું કોઈ ચીટિંગ થયેલ છે, કેમ પરીક્ષા કેવી રીતે લેવામાં આવી, ક્યાં લેવામાં આવી, આ તમામ વિષયોની પોલીસે અત્યારે તપાસ હાથ ધરેલ છે. અત્યારે વિનોદ પટેલ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી છે. વિનોદ પટેલ અને એમને એક અજાણ્યા વ્યક્તિને ખોટું નામ ધારણ કરી ઓળખાણ આપેલી હતી એ વ્યક્તિ બંને વિરુદ્ધ અત્યારે ફરિયાદ દાખલ થયેલી છે. તપાસમાં જે પણ વધારે આરોપી નીકળશે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક ફરિયાદ દાખલ થઈ છે તેમાં 2 જગ્યાએ પરીક્ષા લેવાનું, એક બાલાસિનોર અને એક ગાંધીનગર, 2 જગ્યાએ પરીક્ષા લેવાની એવું ફરિયાદી જણાવે છે. આ તમામ જગ્યાએ તપાસ કરવામાં આવશે. પરીક્ષા કોણે લીધી હતી, બીજા કેટલા જણ સાથે છેતરપિંડી થઈ, કેવી રીતે હોલ ભાડે રાખ્યા, આ તમામ વિગતોની તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે આ માહિતીઓ સામે આવી રહી છે, મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ પણ અહીંયા સીધા જોડાઈ ચૂક્યા છે. તેમની પાસે જઈએ અને વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. પ્રણવ, જે રીતની માહિતી આવી રહી છે પાટનગરમાં નકલી ભરતી કૌભાંડ અને સાથે જ્યાં પરીક્ષા કેન્દ્ર જ્યાં પરીક્ષા આપવામાં આવી તે પણ નકલી હોવાની શક્યતા હાલ વ્યક્ત થઈ રહી છે, વધુ માહિતી શું? ચોક્કસ એ માની શકાય કે જે રીતે ઘટના સામે આવી છે, પહેલા પેપર ફૂટતા હતા તે ઘટનાઓ સામે હતી, પરંતુ હવે તો નકલી ઓફિસ, નકલી ભરતી, નકલી પરીક્ષા અને ત્યારબાદ છેતરપિંડીની ફરિયાદ. સેક્ટર 7ની અંદર આ ફરિયાદ નોંધાઈ છે. તેની અંદર જે કહી શકાય વિનોદ પટેલ નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે, તો સાથે જ તેની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદની અંદર, તેની અંદર કોઈ આઈએએસ અધિકારી એટલે ગુપ્તા નામના કોઈ આઈએએસ અધિકારી દ્વારા આ છેતરપિંડી કરી છે તે પ્રકારનું જે કહી શકાય કે આ ફરિયાદમાં નોંધ લેવામાં આવી છે. ચોક્કસ એ માની શકાય કે જે રીતે આ પરીક્ષાઓ થઈ ત્યારબાદ તેમાં ભરતીના ઓર્ડર અપાય તે પ્રકારની વાત થઈ અને સાથે જ એક વ્યક્તિ દીઠ 20-20 લાખ રૂપિયા લેવાની જે વાત છે તે અહીં કરવામાં આવી હતી.
અને એમ કુલ 60 લાખ રૂપિયા જેવી રકમ છે તે લેવામાં આવી છે. અમરેલીના કોઈ વ્યક્તિ છે તે આ ભોગ બન્યા છે, તેને લઈને જ આ ફરિયાદ છે ગાંધીનગરના સેક્ટર 7 કરવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે, જે અરજદારે પોતાની અરજી રજૂ કરી છે, તે અંતર્ગત જ પોલીસ આગળની કાર્યવાહી પણ કરી રહી છે. અને ખ્યાલ આવશે કે આ સમગ્ર કૌભાંડ શું હતું, આની અંદર કયા કોઈ અધિકારી સંડોવેલા છે કે નહીં, તે પ્રકારની તપાસ છે તે ખ્યાલ આવશે. પરંતુ ચોક્કસ આ સૌથી મોટું જે કહી શકાય કે આ ભરતી કૌભાંડ કહી શકાય, કારણ કે એક તરફ પેપર ફૂટે, ઘટનાઓ બને, તપાસ થાય, પરંતુ અહીં તો આખી પરીક્ષા જ લેવાઈ ગઈ. એ પણ સરકારી જે ઇમારત તેની અંદર આખી પરીક્ષા લેવાઈ ગઈ. પરીક્ષા બાદ તેને જે કોલેટર આપવાની વાત હતી, કોલેટર આપવાની વાત થઈ અને તેમાં પણ 20 લાખ રૂપિયા જેવી રકમ છે એ પણ જૂના સચિવાલય જે છે એ જૂના સચિવાલયના પરિસરની અંદર એ વ્યક્તિ દ્વારા છે તે લેવામાં આવી હતી. અને તેમાં જે આઈએસ જે કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે એક આઈએસ અધિકારી ગુપ્તા કરીને જે વ્યક્તિ છે તે તેની બેઠા હતા અને તેઓએ આ પૈસા અહીં લીધા છે. એટલે ચોક્કસ નોકરી ના મળતા અરજદાર દ્વારા જે છે તેને ફરિયાદ નોંધાવી, ફરિયાદના આધારે સેક્ટર 7 આગળની કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ પ્રણવ, આભાર માહિતી બદલ. તો જે રીતે આ ઘટના સામે આવી છે ગાંધીનગરમાંથી, આ નકલી ભરતી કૌભાંડ સામે આવ્યું છે, તેમાં કેટલા લોકો ભોગ બન્યા છે ત્યારે લઈને પણ વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે અહીંયા સૌથી મોટો રાહતના સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો જોવા મળશે. હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ નથી. અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 44 ડિગ્રી સુધી રહી શકે છે. કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ પણ રહી શકે છે. ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે. 2 દિવસ સુધી ગુજરાતમાં પવન ફૂંકાશે. પવનની દિશા બદલાતા ગરમીમાંથી આંશિક રાહત મળશે. ગુજરાત કે ઇનલેન્ડ રીજન કે લિયે સ્ટ્રોંગ સર્ફેસ વિન્ડ પ્રિવેલ કરેગી ઓર જિસકી સ્પીડ હોગી 25 થી 30 કિલોમીટર પર આવર ઓર કોસ્ટલ એરિયા ઓર કોસ્ટલ એરિયા ગુજરાત ઓર સૌરાષ્ટ્ર રીજન કી બાત કરેંગે તો ઉસે આજ ઓર કલ કે લિયે ઉસ એરિયા મેં ઇમ્પોર્ટેન્ટ હ્યુમિડ કન્ડિશન બની રહેગી. મેક્સિમમ ટેમ્પરેચર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ કા ગ્રેજ્યુઅલ ફોલ હોગા ઓર વિન્ડ કી ડાયરેક્શન કી બાત કરેંગે તો લેન્ડ રીજન પે ગુજરાત કે લેન્ડ રીજન પે જો વિન્ડ પ્રિવેલ કરેગી વો વેસ્ટર્લી ટુ સાઉથ વેસ્ટર્લી વિન્ડ પ્રિવેલ કરેગી. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરવામાં આવી છે. દરિયામાં પવનની ગતિ તેજ હશે અને આ વખતના ચોમાસા અંગે હવામાન વિભાગનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 106% જેટલો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળશે. ઓપન સી મે નોર્થ ઇસ્ટ અરેબિયન સી મે ફિશરમેન કી વાર્નિંગ દી ગઈ હે જિસમે વિન્ડ કી સ્પીડ હોગી 45 થી 55 કિલોમીટર પર આવર ઓર ગસ્ટિંગ વિન્ડ હોગી 65 કિલોમીટર પર આવર. ગુજરાત પૂરે કન્ટ્રી કે લિયે એઝ એ હોલ 106% દિયા ગયા હૈ. ઇસકા મતલબ હૈ કી એબમ નોર્મલ રેનફોલ હોગા ઓર ગુજરાત રીજન કે લિયે ભી એબમ નોર્મલ રેનફોલ હોગા. ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતા થોડું સારું, એટલે કે ચોમાસું અહીંયા વધુ સારું જોવા મળશે. 106% સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશું. નમસ્કાર.